श्री गणेशाय नमः। कृष्ण कन्हैया लाल की जय। आज आप जानीशु जन्माष्टमी नी व्रत कथा, एटले के कृष्ण जन्म नी व्रत कथा, कंस नो वध अने कृष्ण लीला नी वार्ताओ। जन्माष्टमी कया दिवसे आवे छे अने ते नी व्रत कथा शू छे ते जानिए। श्रावण वद आठमना दिवसे सवारे दातण करी पवित्र जलमां स्नान करवू, स्वच्छ वस्त्रों पहेरवा, भगवान श्री कृष्णनी कथा वार्ता सांभळवी, भगवद गीतानो पाठ करवो अने सुगंधित चंदन अने पुष्पोथी पूजन करवू, विविध वाजिंद्रो साथे भजन करवा, बीजे दिवसे ब्रह्म भोजन करावी पारणा करवा। कृष्ण जन्माष्टमीनी व्रत कथा। मथुरामां राजा उग्रसेन राज्य करतो हतो, तेने पवनरेखा नामे राणी हती। एक दिवस ते पोतानी सखियो साथे वन विहार करवा गई, त्यां दुमिलक नामनो राक्षस आवी चढ्यो। तेनी दृष्टि राणी पवनरेखा उपर पड़ी। राक्षसे राजा उग्रसेनना जीव मायावी रूप धारण कर्यो अने राणी साथे आनंद करवा लाग्यो। पवनरेखा कई समझी नहीं ने तेने गर्भ रही गयो। आ गर्भ में राक्षस काल नेमीए प्रवेश कर्यो। 9 महीने राणी ने पुत्रनो जन्म थयो, तेनु नाम कंस राखवामां आव्यु। आ कंस काल नेमीनो अवतार हतो। कंस में जन्म थी ज राक्षसना लक्षणों हता। 8 वर्षनी वये तो ते मगध देश में गयो अने जरासंघ जोड़े मलयुद्ध करीने जीत्यो। आवो ते बलवान हतो। कंसना काका देवक ने एक पुत्री हती, तेनु नाम देवकी हतु। कंसे तेने पाळी पोसीने मोटी करी हती। देवकी समझनी थता वसुदेव नामना यादव साथे तेना धाम धूमथी लग्न करवामां आव्या। आजे कंसना आनंदनो पार न हतो। ते पोतानी बहन देवकी ने सासरे वळावा माटे निकळ्यो हतो अने पोते रथ हाँकवा बैठो हतो। रथ थोड़ेक दूर गयो त्यां आकाशवाळी थई। हे कंस, आ देवतीनो 8મું બાળક તારો નાશ કરશે। આટલું સાંભળતા જ કંસની વૃત્તિઓ પલટાઈ ગઈ। તેણે કહ્યું, જો હું દેવકીને જ મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે। તેણે ઝટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયા। ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું? તેને જેટલા બાળકો જન્મશે તેટલા બધા હું તમને આપતો જઈશ। વસુદેવની વાત કંસને ઠીક લાગી। પાછો ઘડીકમાં તેને વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકો ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોતને ઊભું કરવું। ઝટ તેણે રથ પાછો મથુરા હંકારી મૂક્યો અને પોતાના બહેન બનાવીને કારાગૃહમાં પૂરી દીધા। કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલાં તેમણે પણ ગાદી પરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂરી દીધા। આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો। પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ હતી। થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો। કંસને આ વાતની જાણ થતાં તેણે દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો। આમ દેવકીના એક પછી એક 6 પુત્રનો કંસે નાશ કર્યો। આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી। દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ। બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું। દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો। દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની, દેવો કુવાળિયાઓ બન્યા। દેવકી 7મી વાર ગર્ભવતી થઈ। તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો, પરંતુ યોગ માયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો। આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો, તેનું નામ રામ પાડ્યું। રામે બળપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો, તેથી તે બલરામ કહેવાયા। બલરામ શેષાવતાર ગણાય છે। દેવકી 8મી વાર સર્ભવતી થઈ। ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા, તેને જશોદા નામે પત્ની હતી, તે પણ આ સમયે સગર્ભા હતી। તેના ગર્ભમાં યોગ માયાએ પ્રવેશ કર્યો। દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા, તેવામાં શ્રાવણ મહિનાની 8મી મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો। પુત્ર જન્મતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો।
પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બાણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવ સાવધ થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો. તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા. તેઓ યમુના નદીના કાંઠે આવ્યા. યમુનાજીમાં પાણી ઘૂઘવાટા લઈ રહ્યું હતું. આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સહજપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો. ઘૂઘવતી યમુના જાણે શાંત બની ગઈ. વસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાને ઘેર ગયા. તેમણે નંદરાજાની બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું. જશોદાજીને આ જ સમયે એક છોકરીનો જન્મ થયો હતો. તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે, એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વસુદેવને આપી દીધી. તેને શ્રદ્ધા હતી કે તે છોકરી છે એટલે કંસ તેને નહીં મારે. વસુદેવ છોકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા. વસુદેવે છોકરી દેવતીના ખોળામાં મૂકી અને બધી વાત કહી. કારાગૃહના બાણા બંધ કરી દીધા. વાત સાંભળી દેવકીને નિરાત વળી. સવારે કંસને ખબર પડતા એક ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી. વસુદેવે વિનંતીપૂર્વક કહ્યું, રાજન, દેવકીને પુત્રી જન્મી છે. પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે. કંસે કહ્યું, વસુદેવ, તમારું કહેવું ખરું છે, પરંતુ બતાવો તો ખરા. વસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી. કંસ છોકરી જોઈ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, વસુદેવ, હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડો. આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી. પણ આ શું, છોકરી અદ્રશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી, કંસ, ઈશ્વર લીલા તું શું સમજી શકે. મૃત્યુને ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી, પણ મૂર્ખ તારો શત્રુ બાળરૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દૈવવાણી સાંભળી ત્યારથી કંસનો અજપ્પો વધવા લાગ્યો. તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પૂતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું. પૂતના માસી રૂપે નંદરાજાને ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ 20 ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા. પરંતુ કૃષ્ણે પોતાના સાથે નાગને સ્તનપાન કરાવ્યું. ઘડીકમાં પૂતના મૃત્યુ પામી. કંસની આખી યોજના ફોગટ ગઈ. ત્યાર પછી કંસે બકાસુર, ધૈનકાસુર, કેસી, આધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા, પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો. કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા. અહીં કંસે કૃષ્ણને માર મારવા જાત જાતની યુક્તિઓ કરી નાખી. કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો. તે વેળા કંસે કુવલિયાપીડ નામના મદોદમદ હાથીને છૂટો મૂક્યો. હાથીને પોતાના સામે ઘસી આવતો જોઈને કૃષ્ણ ભગવાન સાવધાન થયા અને સૂંઠ પકડી બળપૂર્વક તેના એક દંતસૂળને ઉખાડી લીધો અને એ જ જંતુસણના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો. ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી. તેણે ચારુણ અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો. કૃષ્ણ મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો. આ યુદ્ધ માત્ર રમત પૂરતું ન હતું, કૃષ્ણને મારવાનું કાવતરું હતું. કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. વિશાળકાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા, છતાં તેમણે બંને મલ્લોને પછાડીને યમપુરી પહોંચાડી દીધા. કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો. છતાં જાણે વાલ બતાવતો હોય તેમ કૃષ્ણને ભેટવા આવ્યો. કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના બાહુપાસમાં જકડી લીધા. કંસની ક્રૂરતા કૃષ્ણ સમજી ગયા. કંસ બળપૂર્વક દબાવે તે પહેલાં તો કૃષ્ણ આંચકો મારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો.
कंस मूर्छा खाई धरती पर पड़ी गयो। कृष्ण कंसनी छाती पर चढ़ी बैठा अने मुष्टि प्रहारों थी तेमनो प्राण लई लीधो। कंसना मृत्यु थी जाने त्रासनो अंत आव्यो होय एम नगरजनोना आनंदनो पार न रह्यो। भगवान श्री कृष्णना जय ध्वनि थी राजभवन गाजी उठ्यू। कंसने मारी कृष्ण कारागर में गया, पोताना माता पिता ने मुक्त कर्या। देवकी अने वसुदेव श्री कृष्ण ने वालथी भेटी पड़ा, तेमना आनंदनो पार रह्यो नहीं। कंसना वृद्ध पिता उग्रसेन ने बंधन मुक्त करी राज्य लोभ राख्या विना कृष्णे तेमने फरीथी सिंहासने बेसाड्या। त्यार पछी तेओ अनेक राक्षसोनो नाश करी द्वारिका गया अने त्यां यादवों माटे राजधानी स्थापी। महाभारतना युद्ध वेळा तेओ पांडवोना पक्षमां रही अर्जुन ने गीतारूपी परम ज्ञाननो बोध आप्यो अने पोताना बळ अने बुद्धि अने चातुर्यथी कौरवोनो संहार कर्यो। आ रीते भगवान श्री कृष्णए समग्र भारतमांथी आततियोनो नाश कर्यो। तेओ विष्णुना आठमा अवतार हता अने जन्म पण आठमना दिवसे थयो हतो। आथी आ दिवस जन्माष्टमीना नामे ओळखाय छे। जन्माष्टमीनुं व्रत सुख समृद्धि संतति अने संपत्ति आपनारुं छे। आ व्रत सौथी पहेलुं राजा युधिष्ठिरे कर्युं हतुं, तेना प्रभावे तेमने गयेलो वैभव पाछो मळ्यो हतो। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, राजा रणछोड़नी जय।